હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડીજીવીસીએલ બે હજાર વીસની જે પરીક્ષા ત્રીસ તારીખ તેમજ એકત્રીસ તારીખે થવાની છે ડિસેમ્બર બે હજાર વીસના તેના માટે ખૂબ જ મહત્ત્વના ગણિત અને રીઝનિંગના પચીસ પ્રશ્નો જોશી કે જે તમારું આખું પરિણામ છે તે બદલી નાખશે તમે જોયું હશે કે ભાઈ સેમ પેટર્ન સેમ પેટર્નના ગણિત અને રિઝનિંગમાં સેમ પેટર્નના ક્વેશ્ચનો ચાલી રહ્યા છે તો આજે આપણે ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો પૂછાયેલા છે તે પ્રકારનું એક મોડલ પેપર બનાવેલું છે ડીજીવીસીએલ બે હજાર વીસની એક્ઝામ માટે તમે આને અચૂક જોઈ લો તો તમારું જે પરિણામ છે તેમાં ઘણો ફરક પડશે તમને પચીસ ક્વેશ્ચન તે મોડલ પ્રમાણે બનાવેલા છે અહીંયા પહેલો પ્રશ્ન છે બહુ સિમ્પલ કીધું છે અહીંયા તમને કે રાજકોટ કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન છે રાજકોટનો કોડ આપેલો છે તમને આઈ જેડ ક્યુ પી એલ જી તો પછી દ્વારકાનો કોડ શું થશે આપણે અહીંયા જોઈ છે દ્વારકાનો કોડ બહુ જ સિમ્પલ પ્રશ્ન છે કોમન ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાયેલા ટાઈપના ક્વેશ્ચન જ અહીંયા સેટ કર્યા છે મોડલ પેપરમાં જેથી તમારી સરસ પ્રેક્ટિસ થઈ જાય જો હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમારા ક્વેશ્ચનની અંદર એનો કોડ જેડ આપેલો હોય અથવા તો ઇનો કોડ વી આપેલો હોય તો તે ટાઈપના પ્રશ્નને સ્ટાર્ટિંગ એન્ડિંગના પ્રશ્નો કહેવાય સ્ટાર્ટિંગ એન્ડિંગના પ્રશ્નો એટલે શું તો જે કોડ છે એટલે કે જે સોરી જે વોર્ડ છે તમારો એનો જે કોડ છે તે બેના સંબંધ શું છે તો કે સ્ટાર્ટિંગ એન્ડિંગનો સ્ટાર્ટિંગ એન્ડિંગનો એટલે તમારે વોર્ડ છે તેની અંદર તમારે શરૂઆતથી એટલે સ્ટાર્ટિંગથી તેની પોઝિશન ગણવાની રહીએ અને કોડમાં એન્ડથી એટલે છેલ્લેથી ગણવાની રહીએ પોઝિશન ગણવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપું છું તે ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ એ જે ટી અને જેડ ક્યુ જી અને વન ટ્વેન્ટી કેવાય આ તો તમારી કોન્સેપ્ટ્યુઅલ ક્લિયરિટી કરવા માટે આ બધી વસ્તુ આપું છું એક્ઝામમાં તો તમે ફટાફટ પર આન્સર મેળવી શકશો આ ક્વેશ્ચનનો ક્વેશ્ચન તમારે આઈડેન્ટિફાય કરવાનો છે કે આ સ્ટાર્ટિંગ એન્ડિંગનો તો છે ને એના માટે તમે ખાસ જોઈ લેજો કે જો એનો કોડ ઝેડ અથવા તો ઈ નો કોડ વી આપેલો હોય એનો કોડ ઝેડ અથવા તો ઈનો કોડ વી આપેલો હોય ત્યારે તમારે ખાસ જોઈ લેવાનું કે ભાઈ આ કોન્સેપ્ટ આમાં કયો લગાડશે આપણે તો આની અંદર આપણે કોન્સેપ્ટ લગાડશું સ્ટાર્ટિંગ એન્ડિંગનો સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ શું છે જોઈ લઈએ આપણે જેમ કે આર છે આરની પોઝિશન તમારે જોવાની શરૂઆતથી આરની તમે શરૂઆતથી કાઉન્ટ કરશો તો અઢારમાં ઉપર આવશે કેવી રીતે ખબર પડશે તો જે દસમાં ઉપર છે જે પછી કેટલામાં આર આવે જો તમે જે પછી કે એલ એમ એન ઓ પી ક્યુ આર તમે જોઈ શકો છો આઠ સ્ટેપ થયા જે દસ ઉપર હતો એના પછી આઠ એટલે કે અઢારમાં ઉપર આર આવે તો ઉપર આઈ આવે કેવી રીતે ગોતો તમે તો છેલ્લેથી વીસ માં સુધી વહી જાવ છોકરાઓ વીસમાં કેટલો છે આ એન્ડ થી પોઝિશન બતાવે છે જેડ ક્યુ જી છેલ્લે થી છેલ્લેથી પેલો જેડ છેલ્લેથી દસ મોન ક્યુ અને છેલ્લેથી વીસ મો એટલે જી આપણે તો છેલ્લેથી અઢારમાં જોઈ છે ને વીસ મો ખબર છે જી થાય છે તો અઢાર મો એટલે બે સ્ટેપ પાછા ઉપર આવી જાઓ જી પછી એચ આઈ એચ ચાય તો આઈ છેલ્લે અઢારમાં થઈ ગયો સિમ્બલ આ રીતે તમારે પોઝિશન તમારાની કરવાની હોય છે આપણે અહીંયા ક્વેશ્ચન વર્ડ આપ્યું છે દ્વારકા જો એક વાર તમને ખ્યાલ આવી ગયો કે ક્વેશ્ચન છે તે સ્ટાર્ટિંગ એન્ડિંગનો છે પછી તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂરિયાત નથી પણ તમારે એની પહેલા તમે ચાલુ કરો એ પહેલાં તમારે ખાસ જોઈ લેવાનું એનો કોડ ઝેડ ઇનો કોડ વી અથવા તો ઓનો કોડ એલ લાપેલો હોય અથવા ઓનો કોડ એ લાપેલો હોય તો એ સ્ટાર્ટિંગ એન્ડિંગનો પ્રશ્ન બની જાય છે આપણે સ્વર આપણે જે આ ઓવેલ્સ હોય છે તે ઓવેલ્સ માટે આપણે સેટ કરી દીધું છે કારણ કે ઇંગ્લિશના બહુ ઓછા શબ્દો એવા હોય છે છોકરાઓ કે જેના જેના સ્પેલિંગ છે તે ઓવેલ્સ ના આવતા હોય એટલે એ ઈ ઓ એનો કોડ તમે ધ્યાનમાં રાખો જેડ વી અથવા એ લાવે તો સ્ટાર્ટિંગ એન્ડિંગનો પ્રશ્ન છે તે સમજી લેવાનો હવે એની અંદર તમારે ફક્ત ડાયરેક્ટલી કોડિંગ કરવા માટે એના આલ્ફાબેટને મેચિંગ જ કરી દો મેટર ફિનિશ જેમ કે એ એ અહીંયા ઉપર મેચિંગ થાય છે ઓકે તો એનો કોડ શું છે તો કોડ થશે ધેટ ફાઇનલ આપણે તો 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 શરૂઆતમાં છે છે કોડ શું આરની જગ્યાએ આઈ મૂકી દો જનરલી તમારે ચાર જ ઓપ્શન છે એટલે ચાર ઓપ્શનમાં જે કોઈ એવો ઓપ્શન હોય કે જેમાં એ જેડ આઈ આપવું હોય તે ઓપ્શન માર્ક કરીને આગળ વધો કદાચ એકાદ વધારે જોવાનું પડે તો હજી તમને આરી પાસે એ છે તો એનો કોડ ઉપર ખબર જ છે જેડ આવશે કેનો કોડ જોઈએ છે તો કે નો કોડ આપણે ઉપરથી મળી જશે કયો તો કે કે કોડ છે પી આટલા એલિમેન્ટ્સ કરશો તમારો જોબ આવી જશે ફાઇનલ ઓફ તો તમારો ડબ્લ્યુડી જેડ ઝેડ બહુ સિમ્પલ પ્રશ્ન છે સરસ રીતે રાખીને જેથી તમને એક્ઝામમાં ફૂલ બેનિફિટ મળ્યાનો કે ભાઈ સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ માટે તમારે મેઇન વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે મેઇન વસ્તુ તમને મેં સાઈડમાં સેટ કરીને દીધું છે કે જ્યારે એનો કોડ ઝેડ અથવા ઈનો નો કોડ વી અથવા ઓનો નો કોડ એ લઈપુ હોય તો એ સ્ટાર્ટિંગ એન્ડિંગનો પ્રશ્ન હોય છે તેને ખાસ તમે સમજી અને તે રીતે તમે એને સોલ્વ કરશો તો સ્યોરલી તમારો ઓછા સમયમાં પ્રશ્ન બની રહેશે આગળ જોઈએ આપણે શ્રેણી શ્રેણીમાં બહુ જ સિમ્પલ પેટર્ન ચાલે છે કોમન પેટર્ન જોવા મળેલી છે બધામાં ખાસ સમજો બે પ્રશ્નો તમારા જોવા મળશે શ્રેણીના એક તો આ મલ્ટિપ્લિકેશન અને એડિશનની છે પાંચ ગુણ્યા એક એટલે છ સોરી પાંચ વત્તા એક એટલે છ છ ગુણ્યા બે એટલે બાર બાર વત્તા ત્રણ એટલે પંદર પંદર ગુણ્યા ચાર એટલે સાહીઠ તો હવે છેલ્લે ખાલી પ્લસ ફાઈવ જ કરવાનું છે સિમ્પલ તો તમારો આન્સર આવી જશે પાસઠ એટલે પ્લસ વન ગુણ્યા બે પ્લસ થ્રી ગુણ્યા ચાર પ્લસ ફાઈવ સિમ્પલ આ બધા પ્રશ્નોને સરસ નોટડાઉન કરતા જાઓ અને વ્યવસ્થિત તૈયાર કરીને જાઓ તમારે આવનારી ડીજીવીસીએલની એક્ઝામ તેમજ પી જીવીસીએલની એક્ઝામમાં તમને જબરદસ્ત બેનિફિટ જોવા મળશે નેક્સ્ટ જોઈએ આપણે કીધું છે કે એક દુકાનદાર એક ઘડિયાળ ચાર હજાર રૂપિયામાં વેચતા વીસ ટકા નુકસાન થાય છે તો કેટલામાં વેચે તો વીસ ટકાનો નફો થાય વીસ ટકા નુકસાન થાય છે ચાર હજારમાં વેચતા કેટલામાં વેચે તો વીસ ટકા નફો થાય હંમેશા ધ્યાનમાં રાખો નફો જે છે તે તમારી પડતર કિંમતમાં ઉમેરાય પડતર કિંમત પડતર કિંમત એટલે શું ખાસ સમજજો છોકરાઓ સો ટકા રકમ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ સો ટકા રકમ હવે વીસ ટકા નુકસાન થાય છે ચાર હજારમાં વેચતા તો વીસ ટકા નુકસાન એટલે પડતર કિંમતમાંથી વીસ ટકા બાદ કરો એસી ટકા રકમ કહેવાય ચાર હજાર સો માઇનસ વીસ એસી ટકા રકમ થઈ ગઈ ચાર હજાર વીસ ટકા નફો જોઈ છે આપણે એટલે ને વીસ ટકા રકમ આપણે જોઈએ નફાને સો માં ઉમેરવાનો અને નુકસાનને કરવાનો એક સિમ્પલ કોન્સેપ્ટ છે આંકડા ચેન્જ આપી છે સિમ્પલી તમે તૈયાર કરશો તો તમને જબરદસ્ત રીતે ફાયદો જોવા મળશે તો છ હજાર તમારો જવાબ બની જશે નેક્સ્ટ જોઈએ ફરી પાછી એક શ્રેણી છે શ્રેણીમાં જોતા તમને ખ્યાલ આવી જશે કે જો શ્રેણીમાં બે બે ના ગુણાકાર જેટલી પણ સંખ્યા ના હોય ને આગળ તો સમજી લેજો કે ઈ શ્રેણીની અંદર તમારે ખાલી તફાવત જ શોધવાનો છે ઘણા કરીને આવી જાય છે એવી ભૂલ ના કરતા આ બધા અવિભાજ્ય સંખ્યા ઉમેરવાની છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે પ્રાઇમ નંબર તો હવે નેક્સ્ટ પ્રાઇમ નંબર શું આવશે પ્રેક્ટિકલી તો નેક્સ્ટ પ્રાઇમ નંબર છે તે આવશે તમારો અહીંયા કેટલો તો તે બની જશે અગિયાર એટલે ઇઠ્યાસી માં અગિયાર ઉમેરશો તો તમારો જવાબ મળી રહેશે કેટલો નાઇન્ટી નાઇન સિમ્પલ છે કોન્સેપ્ટ સમજી લો તમારી એક્ઝામની અંદર ડીટો ક્વેશ્ચન જોવા મળે છે તો વ્યવસ્થિત પચીસ ક્વેશ્ચનને જબરદસ્ત કરીને જાજો ફૂલ પચીસ પચીસ ક્વેશ્ચન તમારા કમ્પ્લીટલી સેટ છે આ વિડીયોની અંદર બે ટ્રેન અનુક્રમે પ્રોબ્લેમ્સ ઓફ ટ્રેન એટલે કે ટાઈમ એન્ડ ડિસ્ટન્સના પ્રશ્નો આવે ફટાફટ તમે ડીએસટી ફોર્મેટ બનાવી લેજો બે ટ્રેન અનુક્રમે એક જ દિશામાં જાય છે જો એ સેમ દિશામાં જાય છે એટલે તમને લોકોને ડિસ્કસ કરેલું છે આપણે ક્લાસરૂમમાં ઝડપનો તફાવત લેવો પડે એટલે કે ત્રણસો ઓગણત્રીસ માઇનસ બસો ઓગણચાલીસ તો ઝડપ થઈ જશે આપણે કેટલી નેવ કિલોમીટર પ્રતિ કલાક નેવ કિલોમીટર પ્રતિ કલાક શું કરવા લીધી કારણ કે ઝડપ છે આપણે સેમ દિશામાં જાય છે ત્રણસો ઓગણત્રીસ અને બસો ઓગણચાલીસ એટલે બેનો તફાવત લેવો પડે આપણે તફાવત અહીંયા આપણે લઈ લેશે કેટલો નેવ જો સેમ દિશા વાળો તમને પ્રશ્ન આવે તો ઝડપનો તફાવત લઈ લેજો પહેલી પહેલાં અને સમય આપ્યો છે એક માણસને ક્રોસ કરી દઈએ છે ત્રીસ સેકન્ડમાં આ સમય છે ત્રીસ સેકન્ડ તો આપણે પહેલાં ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે કોઈપણ પણ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો ગુણ્યા પાંચના છેદમાં અઢાર કરી દેવાનું એટલે પચીસ મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે તમારી ઝડપ ખાસ સમજજો સિમ્પલ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરવાનું તમારું જે તફાવત આવ્યો હોય તેને પાંચના છેદમાં અઢાર વડે ગુણાવી દેજો હવે એક જ સિમ્પલ ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ ખાલી ફોર્મ્યુલામાં કિંમત મૂકી દો પચીસ ગુણ્યા ત્રીસ સિમ્પલ તમારો જૉબ રેડી છે ઇટ્સ વેરી ઈઝી બહુ સિમ્પલ છે સરસ રીતે ધ્યાન રાખીને તમે લોકો તૈયાર કરીને જજો નેક્સ્ટ કીધું છે કિરણ કા કોઈ કોમ્પ્યુટરને બત્રીસસો રૂપિયામાં વેચે છે કોઈ કિરણ કરીને છે કે જે કોમ્પ્યુટરને બત્રીસસો રૂપિયામાં વેચે છે તેમાં તેને વીસ ટકા નુકસાન થાય છે તો કોમ્પ્યુટરની આપણે અહીંયા પડતર કિંમત આપણે જોઈ છે કિરણ કોમ્પ્યુટર બત્રીસોમાં વેચે છે તો વીસ ટકા નુકસાન થયું રાઈટ

બે એક પ્રશ્નો સરેરાશના જોવા મળશે તમને તેમાં કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર કુલ રકમ થાય એક જ કોન્સેપ્ટ છે એકસો ને એકત્રીસ એકસો એકત્રીસ તો કુલ રકમ તમારી થઈ ગઈ કેટલી ફોર થ્રી ટુ થ્રી આનો ગુણાકાર ફટાફટ કરવા માટે ગુણાકારનો વિડીયો પણ મૂકેલો છે આપણે તે પણ આપણી ચેનલ ઉપર તમે જોઈ શકશો હવે શું કહીએ પ્રથમ સોળ અવલોકનોની સરેરાશ 128 છે 128 પ્રથમ સોળ અંકોની સરેરાશ તો થઈ જશે બે ને અડતાલીસ અને છેલ્લા સોળ અંકોની સરેરાશ છે તો એકસો ને છે તો તમારું ટોટલ થઈ જશે બે હજાર સિમ્બલ તો આ બત્રીસ અવલોકનો થયા બત્રીસ અવલોકનો ટોટલ તમને એ કરશો અને મળી જશે ચાર હજાર એકસો ને તો આ બત્રીસ અવલોકન આ કેટલા થયા સોળ ને સોળ બત્રીસ અવલોકનની તમને ટોટલ મળી ગયો ચાર હજાર એકસો ને તો બટો બેસ્ટ છે આપણે ઉપર આ જે ફિગર છે તે તેત્રીસ અવલોકનોનો છે આ બત્રીસ અવલોકનોનો મળ્યો તો બેનો તફાવત કાઢી નાખો તો તે તમને મળી જશે અવલોકન નંબર સત્તરમાં સિમ્પલ તો દેટ બીકમ યોર આન્સર વન ફોર્ટી સેવન બહુ સિમ્પલ ક્વેશ્ચન નેક્સ્ટ છે કે એક જાન્યુઆરી એકવીસો બોતેરના તમને આપેલું છે કે વાર છે સોમવાર તો એક જાન્યુઆરી એકવીસો છોતેરના કયો વાર આવશે એક જાન્યુઆરી ટુ વન સેવન ટુના સોમવાર આપેલો છે બહુ સિમ્પલ ક્વેશ્ચન તો એક જાન્યુઆરી એકવીસો ને છોતેરના કયો વાર આવે હંમેશા સેમ તારીખના એક વર્ષ પછી એક દિવસ પછીનો વાર આવે ખાસ સમજજો હંમેશા સેમ તારીખના એક વર્ષ પછી એક દિવસ પછીનો વાર આવે હંમેશા તો તમારે અહીંયા જોવાનું તો બહુતેરથી તણું તેર જાવ છો તો અહીંયા એક દિવસ પછીનો લે પ્લસ વન તણું તેરથી ચીમોતેરમાં પણ પ્લસ વન ચીમોતેરથી પીચોતેરમાં પણ પ્લસ વન અને પિંચોતેરથી છોતેરમાં પણ પ્લસ વન આ પ્લસ વન એટલે એક દિવસ પછીનો વાર પરંતુ વચ્ચે જો લીપ વર્ષ આવતું હોય તો તમારે બે કરવા પડે પ્લસ ટુ વધારાનો પ્લસ વન કરવો પડશે શું કરવા કારણ કે ત્યારે ફેબ્રુઆરી મહિનો આવતો હોય ફેબ્રુઆરી લીપ વરસનો તેમાં ઓગણત્રીસ દિવસ હોય એટલે તમારે આ એક દિવસ વધારાનો મૂકવો પડે તો તમે જુઓ અહીંયા તમે એક જાન્યુઆરી બે હજાર એકસો બહોતેરથી એક જાન્યુઆરી બે હજાર એકસો તૌતેતેર જાઓ તો આ લીપ વર્ષનો ફેબ્રુઆરી વચ્ચે આવશે ને તો કે યસ એટલે પ્લસ વન વધારાનો મૂકવો પડે આ લીપ વર્ષ માટે છે પ્લસ વન ખાસ સમજો એટલે કુલ પ્લસ ફાઈવ થયું પ્લસ ફાઈવનો મતલબ શું છે તો કે સોમવાર પછી પાંચમો દિવસ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તો તમારો જવાબ થઈ જશે શનિવાર વેરી ઇઝી સિમ્પલ એકદમ ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકશો સોમવાર પછી પાંચમો દિવસ એટલે શનિવાર તમારો જવાબ બની રહેશે નેક્સ્ટ જોઈએ આપણે બહુ સિમ્પલ પ્રશ્ન આપ્યો છે કોઈ એક્સના સાતના છેદમાં વીસ પંદર એકસો વીસ બરાબર ત્રેવીસ હજાર એકસો થાય છે તો એક્સનું મૂલ્ય જોઈ છે તો પહેલાં તો પંદર હજાર એકસો ને વીસ છે તેને સામેની બાજુ આપણે મોકલી દઈશું બટુબેસ છે તો એને સામેની બાજુ મોકલી દે એટલે શું થઈ જશે એક્સ ગુણ્યા સાતના છેદમાં વીસ બરાબર ત્રેવીસ એકસો મા માઇનસ પંદર એકસો વીસ એટલે થઈ જશે તમારો એક્સ બરાબર આ બીનો તફાવત કરશો અને તમને તફાવત કેટલો મળી રહેશે તો તફાવત તમને મળશે પાંચ સાતસો સાહીઠ સિમ્પલ ત્રેવીસ એકસો ને સિત્તેર માઇનસ પંદર એકસો ને વીસ તો તમને મળી જશે સોરી આઠ હજાર પચાસ હવે અહીંયા તમે સામે શું કરશો તો વીસ છેદમાં છે તો ગુણ આવી અને સાત છેદમાં આવી જશે સિમ્પલ એટલે તમારે સાત રૂપ આપી દો તો સાતરૂપ આપી દેશો તમને જવાબ મળી રહેશે વેરી ક્વિકલી ત્રેવીસ હજાર રૂપિયા સિમ્પલ

એની કિંમતમાં વર્ગ મૂકતા કોઈ ફરક પડે નહીં તો અહીંયા આપણે આનો વર્ગ ખાટીએ તો શું મળશે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા ટુ એ બી વત્તા ટુ બી સી વધતા ટુ સી એ મળે એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ આ થાય સામે તમારે એકસો ને ત્રેવીસનો વર્ગ કરી નાખવાનો એટલે મળી જશે વન ફાઇવ વન ટુ નાઇન સિમ્પલ અહીંયા એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગને આપણે એમને એમ રાખીએ છીએ અહીંથી આપણે ટુ કોમન ખાટી લઈએ છીએ આપણે

નાઇન વન પ્લસ વન ટુ સેવન વન પ્લસ વન ફાઈવ એટ વન એને ગુણ્યા બે એટલે તમને મળી રહેશે નાઇન ડબલ સિક્સ તો અહીંયા મળશે એ વર્ગ વધતા બી વર્ગ વધતા સી વર્ગ નાઇન ડબલ એઇટ સિક્સ બરાબર વન ફાઈવ વન ટુ નાઇન એમને હવે આ સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે બટો બીયસ તો એમાંથી આપણે માઇનસ એને કરી નાખશું તો તમને જવાબ મળી રહેશે વેરી ક્વિકલી ફાઈવ ટુ ફોર થ્રી ફાઈવ ટુ ફોર થ્રી આન્સર તમારો બની રહેશે બહુ સિમ્પલ પ્રશ્ન છે સરસ રીતે રાખજો નેક્સ્ટ કીધું છે સત્તાણું સંખ્યા કોઈ સત્તાણું સંખ્યા છે જેની સરેરાશ જેમ તમને કીધું તેમ બે સરેરાશના પ્રશ્નો જોવા મળેલા છે ખાલી આપણે ટોટલ જોઈ છે સરેરાશમાં ટોટલ કેવી રીતે મળે તો વેરી સિમ્પલ સિમ્લી સરેરાશ ગુણ્યા આપેલી સંખ્યા સરેરાશ ગુણ્યા આપેલી સંખ્યા એટલે તમને ટોટલ મળી રહેશે તો તમારો જવાબ મળી જશે બત્રીસ ત્રણસો એક કારણ કે આની અંદર એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સરેરાશ ગુણિયા સંખ્યા બરાબર કુલ રકમ થાય સરેરાશ ગુણિયા સંખ્યા બરાબર કુલ રકમ આખું પરિણામ તમારું બદલીને રાખી દેશે આ પચીસ પ્રશ્નો બહુ સરસ ધ્યાનમાં રાખીને જોજો છોકરાઓ આગળ જોઈએ એક દુકાનદાર પાસે ચોખાની ગુણોનો ભંડાર છે બ્યાસી ટકા હિસ્સો તે વેચી દે છે તો હવે એની પાસે વયદો કેટલો હોય સો ટકા કુલ કહેવાય રાઈટ એમાંથી બ્યાસી ટકા તો તેણે વેચી મારી તો હવે એની પાસે કેટલું વયતું હોય તો કે અઢાર ટકા બટોબેસ્ટ છે તો અઢાર ટકા રકમ તમને આપી છે પાંચસો છઉતેર બાકી રહેલા એની ગુણો કેટલી છે એની પાસે પાંચસો છઉતેર તો ટકાવારી બાકી કેટલી હોય બ્યાસી ટકા વેચી નાખી ખીચે તો વૈધિક કેટલી હોય અઢાર ટકા તો અઢાર ટકા બરાબર પાંચસો છઉતેર આપણે જોઈએ કુલ ચોખાની ગુણો આપણે શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં તે તમે જુઓ તો આપણે પૂછ્યું છે કુલ ચોખાની ગુણો તો કુલ ચોખાની ગુણો એટલે શું થાય સો ટકા રકમ તો અઢાર ટકાએ પાંચસો છઉતેર તો સો ટકાએ કેટલા

જ્યારે કે આકાશ એકલો ત્રીસ દિવસમાં કરી શકે છે તો બાસા એકલો કેટલા દિવસમાં કરી શકે તો એકલો બાસા બંગલાને કેટલા દિવસમાં રંગી શકે તો બાસા ધારી લઈએ આપણે કે એક દિવસમાં રંગી શકે આ આપણે દિવસો આપ્યા છે કે કેટલા દિવસમાં કમ્પ્લીટ કાર્ય કરી શકે છે મેં તમને કીધું છે આ ટાઈપના પ્રશ્નોમાં કે સૌપ્રથમ તમારે એક દિવસનું કાર્ય શોધી લેવાનું એક દિવસનું કાર્ય શોધો હંમેશા એક દિવસનું કાર્ય એટલે એનું કાર્ય એક દિવસનું એકના છેદમાં ત્રીસ

ના છેદમાં ત્રણસો સાહીઠ એટલે અઢારના છેદમાં ત્રણસો સાહીઠ એટલે એકના છેદમાં વીસ તો આ એક્સ બરાબર આપણે કિંમત શું બરાબર એટલે શું તો કે બાસા છે તે વીસ દિવસમાં કાર્ય પૂરું કરી નાખશે એકલો બાસા વીસ દિવસમાં કાર્ય કમ્પ્લીટ કરી નાખશે બહુ સિમ્પલ પ્રશ્નો છે એકદમ ઇઝી સેમ પેટર્ન ટાઈપના ક્વેશ્ચન જોવા મળે છે બહુ સરસ રીતે કરજો છોકરાઓ નેક્સ્ટ કીધું છે આપણે એના એકસો પિસ્તાલીસ ટકા ખાસ ધ્યાન રાખો કોઈ પણ ટકાવારી હોય તેને તમારે ટકાવારીને અપૂર્ણાકમાં ફેરવું હોય તો આપેલ ટકાવારી ભાંગ્યા સો કરવું પડે સિમ્પલ દેટ સેટ એક જ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે અમારા માટે તો એના એકસો પિસ્તાલીસ ટકા તો એના એકસો પિસ્તાલીસ ટકા કેમ મળે એ ગુડિયા એકસો પિસ્તાલીસ છેદમાં સો બરાબર આપણે કીધું છે કે ભાઈ એકસો ને પંચાવનના બસો સિત્તેર સિત્તોતેર ટકા અહીંયા એકસો પંચાવનની બાય મિસ્ટેક અહીંયા એકસો પંચાવન આવી ગયું છે આપણે ચેન્જ કરી નાખીએ ત્યાં ત્યાં પણ એકસો પિસ્તાલીસ આપેલું હશે અહીંયા પણ તમારી પાસે એકસો જોવા મળશે 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 બે આંકડા આંકડા તમને તમને જ જોવા જોવા ખાસ બંને સિત્તોતેર ટકા જોઈ છે શું જોઈએ છે આપણે એકસો પિસ્તાલીસના ના બસો સિત્તોતેર ટકા તો એકસો પિસ્તાલીસ ગુણ્યા બસો સિત્તોતેર ભાંગ્યા સો કરવું પડે રાઈટ આવી રીતના કોન્સેપ્ટથી જ આપેલા છે પ્રશ્નો બહુ લોજિક નથી આમાં તમારે બહુ વધારે મહેનત કરવાની કોઈ કોન્સેપ્ટ લગાડો બહુ ઇઝી થઈ જશે સાદુરૂપ ફટાફટ આપી શકો એટલે એની કિંમત મળી જશે બસો સિતોતેર સિમ્પલ બહુ બેઝિક એકદમ ઇઝી પ્રશ્નો તમને જોવા મળેલા છે તે રીતે વર્કઆઉટ કરજો છોકરાઓ નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા ઘનનો કોન્સેપ્ટ આપ્યો છે એ ઘન વત્તા બી ઘન બરાબર રકમ આપી છે તો જુઓ એ ઘન બી ઘન શું થાય તમને ખબર હોય તો પ્રશ્ન છે સાવ સિમ્પલ તો પ્રશ્ન બની જશે સાવ ઇઝી તો એ ઘન વધતા મતલબ થાય એ વધતા બી બીજો કાઉસ બની જશે એ વર્ગ વધતા બી વર્ગ અહીંયા પ્લસની નિશાની છે તો તમારે એ બીમાં કઈ નિશાની આવશે તો એ બીમાં આવશે માઇનસની નિશાની તો એ બીમાં તમારે માઇનસ નિશાની સેટ કરવાની માઇનસ એ બી જો માઇનસની નિશાની એ બી તો એ બીમાં પ્લસ કરવાનું ગોખીને ના જાશો બહુ સમજીને જજો પ્રશ્ન કદાચ થોડો ઘણો ચેન્જ આવે તો પણ તમે વાંધો ના આવે એટલા માટે અહીંયા એ વત્તા બીની કિંમત આપી કે એકસો વીસ તો એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ બરાબર થઈ જશે નાઇન સેવન નાઇન ફાઇવ સિક્સ ઝીરો તો આને ખાલી એકસો વીસને સામેની બાજુમાં ભાંગાકારમાં જશે તેનો છેદ ઉડાડશો તો તમને મળી જશે એઇટ વન સિક્સ થ્રી એકદમ સિમ્પલ પ્રશ્ન કોઈ જ જાત ટેન્શન નહીં એકદમ ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકશો તે મુજબ પેટર્ન સમજો નેક્સ્ટ એક ચોક્કસ સાંકેતિક ભાષામાં પિંક બેઠો ક્વેશન છે કોડ છે તો બ્લૂ ને કઈ રીતે લખી શકાશે એકદમ સિમ્પલ સિમ્પલ તો જુઓ અહીંયા જોઈએ આપણે તો તમારે પોઝિશન જ લખવાની છે ખાલી એ જે ટી તમને મેં કીધું કોન્સેપ્ટ થોડી વાર પહેલા વન ટેન ટ્વેન્ટી આ વસ્તુ ધ્યાનમાં રાખો તો તમે તેની પોઝિશન ફટાફટ લખી શકશો અહીંયા તમારે ખાલી પોઝિશન લખો ઓટોમેટિક આગળ આઈડિયા આવશે કે શું કરવાનું છે તમારે ખાલી જસ્ટ પોઝિશન સેટ કરતા જશ આપણે શું થશે તો જુઓ પી ક્યારે આવે તો કે જે પછી જે પછી કે એલ એમ એન ઓ પી એટલે સોળમાં ઉપર આવે સોળ આઈ જેની પહેલાં એટલે નવમાં ઉપર એન તો કે જે પછી કે એલ એમ એન જે દસ છે તેના પછી ચાર એટલે કે ચૌદમાં ઉપર કે જે પછી આવે જે કે એક સ્ટેપ એટલે કે જે દસ ઉપર છે તો કે અગિયાર માં ઉપર સેમે સેમ આંકડા તમને દેખાય છે અહીંયા તો કે યસ તો ખાલી તમારે પોઝિશન જ મૂકવાની છે બીજી કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી એટલે શું થાય ટુ એલ આવે જે પછી કે એલ એલ આવશે કે એલ એલ બે સ્ટેપ એટલે કે બાર યુ ક્યારે આવે ટી પછી એક સ્ટેપ ટી યુ ટી વીસ ઉપર છે તો યુ કેટલા ઉપર આવે એકવીસ ઉપર અને ઈ પાંચમાં તો તમારો જવાબ બની ગયો એકદમ સિમ્પલ એકદમ ઇઝીલી તમે આન્સર કાઢી શકશો નેક્સ્ટ જોઈએ આપણે ડાયરેક્શનનો પ્રશ્ન આપેલો છે બહુ સિમ્પલ કે છે કે બીજું તેના ઘરેથી શરૂ કરીને ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે કોઈ બીજું કરીને છે જે શરૂઆત કરે છે ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર જાય છે તેની જમણી બાજુ વળીને બે કિલોમીટર ચાલે છે જમણી બાજુ બે કિલોમીટર તે જ દિશામાં વધુ પાંચ જાય છે હજી આ પાછો પાંચ ગયો ત્યાંથી ચાલુ રાખીને તે પછી દક્ષિણ તરફ પાંચ આવે છે આ દક્ષિણ તરફ પાંચ સિમ્બલ અને છેલ્લે પશ્ચિમ દિશા તરફ ત્રણ ચાલે છે પશ્ચિમ એટલે આમ બાજુ ત્રણ ચાલે છે તો હવે શરૂઆતના બિંદુથી તેનું અંતર પૂછ્યું છે જો અહીંયા ઉપર બે અને પાંચ હતું પાછો ત્રણ આવી ગયો તો કેટલું વધ્યું આ પાંચ ને તો તો એનો મતલબ કે 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 જે આ ડોટ ડોટ કર્યું છે તે કેટલું અંતર કારણ ઉપર બે સાત છે તો નીચે ત્રણ સાત થવું જોઈએ ને તો તમારો જવાબ આવી જશે ચાર કિલોમીટર એકદમ ઈઝી નેક્સ્ટ કીધું છે આપણે વિકલ્પ આપ્યા છે એવો વિકલ્પ પસંદ કરો જે બધાથી અલગ પડતો હોય તો મને મેં કીધું તેમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જયારે એનો કોડ આપ્યો હોય જેડ ઈ નો કોડ આપ્યો હોય તમને વી જ્યારે નો કોડ આપ્યો હોય વી અને તમને કીધું મેં તે ઓનો કોડ આપ્યો હોય એલ ઓ એલ જ્યારે આ ટાઈપની સિચ્યુએશન બને એનો કોડ જેડ ઇનો કોડ વી ઓનો કોડ એલ આપેલો હોય તો એનો મતલબ એ થઈ જાય ક્વેશ્ચન સ્ટાર્ટિંગ એન્ડિંગનો છે તમે ધ્યાન આવી જશે કે જો ત્રીજો ઓપ્શન જ આપ્યું છે ઈનો કોડ વી ઈ વી શરૂઆત અને એન્ડ આપ્યું છે તો અહીંયા બધા જ જે જોવો છો ડબલ્યુ પહેલેથી ચોથો છેલ્લેથી ચોથો તો ડી શું થશે તો કે છેલ્લેથી પહેલેથી ચોથો તો બધાની અંદર સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ છે એક જ ઓપ્શન એવો છે ચોથો કે જેમાં સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ છે તે બેસતો નથી એક જ કોન્સેપ્ટ એવો છે કે જેની અંદર સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ બેસતો નથી તો તે તમારો આન્સર છે તે કેન્સલ થઈ જશે સિમ્પલ એકદમ ઇઝીલી નેક્સ્ટ જોઈએ આપણે કીધું છે આપણે અહીંયા કે ડીજી વીસીએલ નો શબ્દમાં વ્યંજન જે ડીજી વીસી એલ

ુ સીની પહેલાં બી એલની પહેલાં કે ઈની પહેલાં ઈની પહેલાં નહીં આપણે એક્સની પહેલાં તો કે ડબલ્યુ અને એમની પહેલાં એલ આ જે વ્યંજનો છે તેની અગાઉનો અક્ષર અને સ્વરમાં શું કીધું છે આગામી અક્ષર નેક્સ્ટ અક્ષર સ્વરમાં સ્વર કયા કયા રહી ગયા સ્વરને આપણે સેટ કરી લઈએ અહીંયા તો સ્વર કીધા છે આપણે કયા કયા છે અહીંયા સ્વર તમે જોઈ શકો છો આપણે હાઇલાઇટ કરી નાખીએ તો ખ્યાલ આવે ઈ એટલે સ્વર એટલે ઓવેલ ઈ અને એ બે જે સ્વર છે રાઈટ એને શું કરવાનું છે તો એને તેની અગાઉ તેની આ પછીના અક્ષરો તો ઈ પછી શું આવે એફ અને એ પછી શું આવે બી આ બે એલિમેન્ટમાં આપણે નેક્સ્ટ કીધું કારણ કે સ્વરમાં એના પછીના અક્ષરો મૂકવાના છે અને જે વ્યંજન છે તેમાં એની પહેલાંનો આ રીતે સેટ કરી લીધો હવે કે છે તેને મૂળાક્ષર મુજબ ગોઠવી દો તો મૂળાક્ષર મુજબ સૌ એ આવે એ તો છે નહીં પછી બી તો બી બે વાર છે તો બે લઈ અને એવી રીતના કેન્સલ કરતું જવાનું એટલે ભૂલ ના થાય બી પછી સી પછી ડીઈ એફ તો એફ આવે ડાયરેક્ટ તો એફ લઈ લીધો પછી એફ પછી જી એચ આઈ જે કે તો કે લઈ લીધો કે પછી એલ તો એલ આવે છે તો એલ લઈ લીધો આપણે એલ એમ એન ઓ પી ક્યુ યુ આર એસ ટીયુ યુ આવે છે તો યુ લઈ લીધું અને છેલ્લે વી ડબલ્યુ સિમ્પલ તો આપણે જે રીતે કીધું હતું તે રીતે એના લેટર્સને આપણે સેટ કરી અને આપણે એને ગોઠવી દીધા છે એની અંદર હવે આપણે એને વર્કઆઉટમાં મૂકવાનું છે સિમ્પલ તો હવે એફ અહીંયા બે વાર છે તો એફ બે વખત સેટ કર્યું છે હવે શું કહે છે છઠ્ઠો અક્ષર જોઈ છે ને વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ તો છઠ્ઠો અક્ષર કયો બને છે તો કે કે તમારો છઠ્ઠો અક્ષર બને છે જે જે એલિમેન્ટ લેતા જાઓ તેને કેન્સલ કરતું જવાનું એટલે કોઈ કોઈ કારણસર તમારી એરડ ના થાય જેમ આપણે એફ રહી ગયો હતો તો પછી આપણે સેટ કરી લીધો એફ કારણ કે મૂળાક્ષર મુજબ ગોઠવું છે બે વખત એફ હતા તો આપણે બે વખત એફ અહીંયા સેટ કરી દીધા તો છઠ્ઠો અક્ષર આવી ગયો તમારો કે બહુ સિમ્પલ નેક્સ્ટ જોઈએ આપણે તો કહે છે અહીંયા આપણે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે આમાં ઘણા લોકો છે બ્લડ મુક કરી આર એ ટી ના માતૃપક્ષ એક એકમાત્ર અંકલ છે સમજો એકમાત્ર અંકલ અને આપણે હમણાં વર્કઆઉટ કરશું એલે પી ના પિતૃ પક્ષ સ્તરથી એક આન્ટ છે એકમાત્ર માત્ર આન્ટ આ બે વસ્તુને સરખી સમજજો આને આપણે ઉપયોગ નહીં કરી શકીએ ડાયરેક્ટલી આપણે માતૃપક્ષ અને પિતૃપક્ષ પક્ષ તરફથી નહીં ચાલવાનું ડાયરેક્ટ રિલેશન હોય ને ત્યાંથી ચાલવાનું હંમેશા એને એમનો જમાય છે તો એને કરી શકીએ સેટ શું કરવા કારણ કે ડાયરેક્ટ રિલેશન છે જે એન છે તે એમનો જમાય છે તો એમનો જમાય કેવી રીતે બને એમની કોઈ ડોટર હોય એટલે કે કોઈ પુત્રી હોય તેનો પતિ હોય જેનું નામ હોય એન આ થઈ જશે મેલ અને આ બે શું થઈ ગયા તો કે પતિ પત્ની હસબન્ડ વાઈફ સમજો હસબન્ડ વાઇફ થઈ ગયા કારણ કે એન છે તે એમનો જમાય છે એટલે એની પુત્રીનો હસબન્ડ સિમ્પલ એન એને આપણે વર્કઆઉટ કરી દીધું છે જ્યારે એમ એ પિતા છે એમ એલ ના પિતા છે તો આનો કોઈ પુત્ર અથવા પુત્રી છે જેનું નામ છે એલ હવે બની શકે કે આ એલ છે તે આ પોતે જ પુત્રી હોઈ શકે અને કોઈ બીજું પણ હોઈ શકે તો આપણે એને સેટ કરી લીધું છે ટી એનની પુત્રી છે ટી એનની પુત્રી છે જો ટી એનની પુત્રી હોય તો આની પણ પુત્રી હોય તો આ ટી ઉપર વી જશે બેની ઉપર સેટ કરી નાખશું આપણે કોને તો કે ટી ટી એનની પુત્રી છે એનની પુત્રી તો એન છે એનો પતિ હતો થાય ને સિમ્પલ હવે શું થયું આપણે તો આટલું રિલેશન કર્યા પછી આપણે ટીની પાછા જશું આર એ ટી ના માતૃ પક્ષ તરફથી એક માત્ર અંકલ છે આર ટી ના માતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ એટલે કે એના એક જ કાકા એક જ જે એના છે અંકલ માતૃપક્ષ તરફથી માતૃપક્ષ તરફથી અંકલ

આ એલ પણ અહીંયા વચ્ચે છે એલ કોમન છે કે નહીં આપણે ખબર નથી પણ આ એકમાત્ર ભાઈ છે બીજો ભાઈ બનશે નહીં સમજો અને એલ એ પીના પિતૃપક્ષ તરફથી એકમાત્ર આન્ટ છે આ એલ છે ને એ કોઈ પીના એક માત્ર આન્ટ છે ફિમેલ છે આ એકમાત્ર પિતૃપક્ષ તરફના પિતૃપક્ષ તરફના એટલે શું થયું તો કે પીના પિતાની બહેન એટલે કે ફઈ એકમાત્ર ફઈ છે

એ એસ નો એકમાત્ર પુત્ર છે પણ ક્યુ અને એસ ક્યાં છે આપણે ખબર નથી તો આપણે એના માટે વેઇટ કરવો પડશે જી એસ એ આર ની માતા છે ઓકે એસ આર ની માતા છે તો નીચે જશે એસ આર ની માતા છે આ માતા કીધું છે આપણે તો બટો બે સી ફીમેલ થઈ ગઈ હવે અહીંયા આપણે ખબર હતી કે એલ છે એ આની પુત્રી હતી તો જો આ ફિમેલ હોય તો આ શું હોય મેલ તો બટો બે છે આ બે હસબન્ડ વાઈફ થઈ ગયા ને સિમ્પલ માતા પિતા થઈ જશે ના કારણ કે આ ઉપર એલ એમની પુત્રી છે અને એસ છે તે આર ની માતા છે આર અને એલ બે શું થઈ ગયા બ્રધર સિસ્ટર ભાઈ બેન તો આ ઇન્ડાયરેક્ટલી હસબન્ડ વાઈફ થઈ ગયા એસ અને એમ હવે શું કહે છે એસ આર ની માતા છે ઓ એ ક્યુ ની પિતૃ તરફથી આંટ છે ઓ ક્યુ ની પિતૃ તરફથી આંટ છે હવે જો આજ એક મોટો મેઇન પોઈન્ટ હતો ઓ ક્યુ ની પિતૃ તરફથી આંટ છે તો હવે ઓને આપણે કેનો પુત્ર બનાવીએ દેટ ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બનાવીએ દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ અને આપણે ખબર એ છે પેલા કે ક્યુ એસનો હશે ધેટ ઇઝ કન્ફર્મ રાઈટ કારણ કે પોત્ર છે એસ માત્રનો તો એસનો પોત્ર એસ તો અહીંયા છે એનો પોત્ર એટલે કે આ ત્રીજી જનરેશનમાં થર્ડ જનરેશનની જે લાઈન છે પી અને ટી વાળી તેમાં જશે પણ ક્યાં તે આપણે જોવાનું છે તો જો આરમાં હું મૂકું ક્યુને તો એનો મતલબ શું થશે પિતૃ પક્ષ તરફથી આઠ તો આરની એક બેન બનાવી પડે એનું નામ ઓ કરવું પડે પણ આર ની તો આઠ એટલે બીજી બેન તો નહીં બની શકે એટલે ક્યુ ને આપણે અહીંયા નહીં સેટ કરી શકીએ તો ક્યુ ને ક્યાં મૂકવો પડે અહીંયા જ મૂકવો પડે આપણે તો ક્યુ ને આપણે અહીંયા સેટ કર્યો તો ક્યુ ની પિતૃ પક્ષ તરફથી આઠ બનાવવું છે તો ક્યુ અને ટી બે બ્રધર સિસ્ટર થઈ જશે ક્યુ અને ટી બે બ્રધર સિસ્ટર હવે જે ક્યુ છે તે કેનો પુત્ર થઈ ગયો એનનો એન અને એલનો એટલે એન એના પિતા થઈ ગયા આપણે શું જોઈએ છે પિતૃપક્ષ તરફથી આંટ તો એના પિતાની બેન એટલે એનની બેન બનાવવી પડશે અને જેનું નામ બનશે ઓ એટલે એન ઓ એ પિતૃપક્ષ પક્ષ તરફથી એકમાત્ર આંટ છે ઓ થઈ જશે ફિમેલ ના થઈ ગયા બ્રધર સિસ્ટર એ જ આપણે પૂછ્યું હતું ઓનો એન સાથે સંબંધ તો ઓનો સંબંધ એન સાથે શું થશે ઓ થઈ જશે ફિમેલ એનની બહેન થઈ જશે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ઘણા લોકો મૂકીને આવી ગયા છે બહુ સરસ રીતે ધ્યાનમાં રાખજો વેરી મચ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ કીધું છે આપણે એટ સિક્સ સેવન ફોર નાઇન ફાઇવ થ્રી ટુ ફોર વનના તમામ સમ અંકોને ઘટતા ક્રમમાં ગોઠવો જે સમ અંકો એટલે બેકી સંખ્યા છે તેને ઘટતા ક્રમમાં ગોઠવવાનો છે એટલે આઠ છ ચાર ચાર બે વાર છે ચાર ચાર બે કેન્સલ કરતું જવાનું એટલે ભૂલાઈ ના છે એક અંક સિમ્બલ આઠ છ ચાર 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 બે વાર હતા એટલે બે સિમ્બલ અને પછી વિષમ અંકોને ચડતા ક્રમમાં એક તન પાંચ નવ એક તન પાંચ નવ સિમ્પલ તો જમણી બાજુથી ચોથા આક્રમમાં જમણી બાજુથી ચોથો તો જમણી બાજુથી ચોથા ઉપર છે એક બહુ સિમ્પલ નેક્સ્ટ કીધું છે એક તસવીરમાં રહેલા છોકરા તરફ આંગળી બતાવીને એક મહિલાએ કીધું તો પહેલી પેલા મહિલા ફિક્સ કરવાનું કીધું છે આપણે ડિસ્કસ કરી છીએ કોઈ બહારના નથી આપણે જે ડિસ્કસ કરેલા છે તે જ બધા પ્રશ્નો છે મહિલાએ કીધું કે શું કહે છે તે મારી પુત્રી એટલે કે મારી પુત્રી એટલે કે આ મહિલાની પુત્રી ઉપર સેટ થશે મારી પુત્રીના દાદા આના દાદા કેવી રીતે બને તો કે આના પિતા આ પુત્રીના પિતા પિતા કોણ થઈ જશે તો અહીંયા તો આ બે શું થઈ ગયા હસબન્ડ વાઈ પિતાના પણ પિતા પિતાના પણ પિતા હોય તો દાદા થાય ને સિમ્પલ તો આના પુત્રીના દાદા થઈ જશે દાદાની પત્ની દાદાની પત્ની હોય અહીંયા તો એ શું થઈ જશે તો એની દાદી થઈ ગઈ સિમ્પલ નો એક સંતાન છે તે છોકરો આ બંનેનો એકમાત્ર સંતાન તો આ સંતાન તો આ જ હતો તો એ જ છોકરો થઈ જશે બટો વ્યસ્ત છે તો એ છોકરાનો સંબંધ માતા સાથે મહિના સાથે પૂછ્યું છે તો એનો પતિ થઈ જશે બહુ સિમ્પલ નેક્સ્ટ કીધું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્નમાં પણ ઘણા લોકો ભૂલ કરીને આવી ગયા છે એક બાળક ઉત્તર પશ્ચિમ દિશામાં મોં રાખીને ઊભો છે હંમેશા ડિગ્રી વાઈઝ મુમેન્ટ આપ્યું હોય ત્યારે એક વર્તુળ બનાવી લ્યો તેના રીતના આઠ હિસ્સા કરી નાખો લાઈક ધીસ ઉત્તર પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છે સમજો આ ઉત્તર પશ્ચિમમાં મુખ રાખીને ઊભો છે જ્યાંથી ઘડિયાળની દિશામાં સડસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ફરે છે જો આ જેટલા કોર્નર બન્યા છે તે પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી ના કહેવાય શું કરવા કારણ કે એક વર્તુળમાં કુલ ત્રણસો સાહીઠ ડિગ્રી હોય તો આપણે કહીએ છીએ ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળના કાંટા હાલતા હોય તેમ તેમ સડસઠ પોઈન્ટ પાંચ જાય છે એટલે પિસ્તાલીસ અને બાવીસ પોઈન્ટ પાંચ પિસ્તાલીસ અને બાવીસ પોઈન્ટ પાંચ એટલે સડસઠ પોઈન્ટ પાંચ થઈ ગયું સિમ્બલ એટલે એ અહીંયા પહોંચી ગયો જો આ લાઇન પર હવે આપણે કલર ચેન્જ કરીએ સિમ્બલ એટલે અહીંયા પહોંચી ગયો છે તે અહીંયા ઘડિયાળની દિશામાં સડસઠ પોઈન્ટ પાંચ ત્યાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંથી ઉલટો ચાલે છે અને કેટલો મોકલવાનો છે ટુ ફોર્ટી તો પેલા એના બાવીસ પોઈન્ટ પાંચ આપણે મોકલી દઈએ તો અહીંયા આવી જશે બાવીસ પોઈન્ટ પાંચ રિવર્સ મોકલે તો અહીં આવશે તો આમાંથી બાવીસ પોઈન્ટ પાંચ તમે કાઢી નાખો ટુ ફોર્ટી પોઈન્ટ એમાંથી તમે બાવીસ પાંચ કાઢી નાખો તો તમને જવાબ મળી રહેશે હવે કેટલો મળશે તો કે બસો બે પોઈન્ટ પાંચ મોકલવાનો છે હજી તમને હજી બસ્સો બે પોઈન્ટ પાંચ ટુ ફોર્ટી પોઈન્ટ તમે બાવીસ કાઢો

તો હવે કઈ બાજુ આવી જશે તો બટો બેસ્ટ છે અહીંયા પહોંચી જશે એનો મતલબ એ શું થયો તો કે નીચેની બાજુ છે એટલે દક્ષિણ અને જમણી બાજુ જો પૂર્વ તમારો જવાબ જશે દક્ષિણ પૂર્વ સિમ્પલ પ્રશ્નો છે કોઈ ટેન્શન વસ્તુ નથી ખાસ નેક્સ્ટ જોઈએ આપણે કીધું છે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં ઇમેજ બહુ કોમન ક્વેશ્ચન ઇમેજનો ક્વેશ્ચન કીધું છે ઇમેજ કીધું છે ઓકે સીજીઆઈ તો આપણે કીધું છે બ્લેકનો કોડ ભાઈ બીએલએ સી કે નું શું થશે વેરી સિમ્પલ શું કરવાનું છે તમારે તો વેરી ક્વિકલી બે એલિમેન્ટ તેને એ પછી કરી નાખજો આમાં જો એનો કોડ નથી એ તમને આઈડિયા આવી જશે કે ભાઈ સ્ટાર્ટિંગ એન્ડિંગ વાળું નથી અહીંયા બેને ઉલટા સુલટા કરી નાખશો આપણે હવે તમે કોડ મેચ કરો તો એમ પછી એમ અને ઓ તો કે એમને આપણે જોવા જઈએ સિમ્બલ તો એમ આઈ અને એમને આપણે ઉલટાવી નાખેલું છે સિમ્બલ તો હવે તમે એને કમ્પેરિઝન કરવા જાઓ કોડની મેચિંગ કરવા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ એમ પછી એન ઓ પ્લસ ટુ આઈ પછી જે કે પ્લસ ટુ એ પછી પ્લસ ટુ ઈ પછી પ્લસ ટુ એ જી અને જી પછી પ્લસ ટુ એ આઈ તો સેમ વસ્તુ અહીંયા કરો બે બે એલિમેન્ટ લઈ એને ઉલટા સુલ્ટા કરી નાખો અને હવે પ્લસ ટુ કરો એલ પછી એમ એન બી પછી સીડી એ પછી બી સી કે પછી એલ એમ સી પછી ડીઈ તો તમારો જવાબ થઈ જશે એનડીસીએમ ઈ સિમ્પલ બહુ સિમ્પલ ક્વેશ્ચન લાસ્ટ પ્રશ્ન છે આપણો આજનો ફોર થ્રી ટુ સિરીઝનો ક્વેશ્ચન ખ્યાલ આવી જશે ત્રણ ક્વેશ્ચન છે બે ગુણ્યા ત્રણ એવો કોન્સેપ્ટ નહીં લગાડવાનો જો તમારે બે ના ગુણાકારમાં ના હોય તો તફાવત શોધજો ઓટોમેટિક તમને આઈડિયા આવશે કે શું કરવું સિમ્પલ તો અહીંયા ખાલી તમારે તફાવત જ શોધવાનો છે પેલા બે માં તફાવત શોધો તો આવી જાય છે તમને પ્લસ ચોવીસ પછી માઇનસ એકતાલીસ વળી પાછા પ્લસ ચોવીસ પછી માઇનસ એકતાલીસ વળી પાછા થવું જોઈએ સિમ્પલ તો પ્લસ ચોવીસ કરશો થ્રી નાઇન એટ પ્લસ ટ્વેન્ટી ફોર તમારો જવાબ બને છે એટલે કે ચારસો બાવીસ તમારો જવાબ બની રહેશે એકદમ સિમ્પલ બધા પ્રશ્નો જે કંઈ તમારી એક્ઝામમાં સરસ રીતે પૂછાઈ શકાય તેવા બધા પ્રશ્નો જે હતા તે કમ્પ્લીટ પ્રશ્નોનું સોલ્યુશન તમને આપ્યું છે તમારા ગ્રુપ સર્કલમાં ફ્રેન્ડ ગ્રુપમાં પણ શેર કરો જેથી કહીને કોઈ અમુક એવા વિદ્યાર્થીઓ કે જે ક્લાસીસ ના કરી શક્યા હોય તો તેને પણ આ બધા પ્રશ્નોનો ફાયદો મળે અને તેનું પણ સારું એક પરિણામ બની શકે તો પચીસ ક્વેશ્ચનો આપણે લીધા છે મેમરી બેઝ સિમ્પલી જે હતા એક ક્વેશ્ચનો એમ જીવીસીએલ તેમજ યુજીવીસીએલમાં તે જે રિપીટ પેટર્ન છે ડીજીવીસીએલની પણ તો તે મુજબ આપણે પ્રશ્નો સેટ કરેલા છે તો તમે લોકો સરસ રીતે વર્કઆઉટ કરજો જેથી કરીને તમારા પરિણામની અંદર કંઈક ફરક જોવા મળશે મોટા ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નો કરી અને સારું રિઝલ્ટ મેળવી શક્યા છે તો તમે પણ તે વસ્તુ જોજો અત્યારે જોઈ લેવો વિડિયો તે બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી જોવો એનો કોઈ મતલબ નથી એટલે એક્ઝામ પહેલાં તમે લોકો ખાસ જોઈ લેજો અને તમારા ગ્રુપ સર્કલમાં શેર પણ કરજો તો થેન્ક યુ very much.